સુરતમાં નવરાત્રીમાં લોકો મન મૂકીને માતાજીની પૂજા અર્ચના સાથે ગરબે ઘૂમતા નજરે પડે છે. ત્યારે સુરતમાં શેરી ગરબા હોય કે રમઝટ ખેલાઈ આવો, ખૂબ જ ઉત્સાહથી રાસ ગરબા ઘૂમે છે. અલગ અલગ સ્ટેપ સાથે માતાજીના આ નવલા નોરતાને વધાવી રહ્યા છે. સુરતમાં હાલ માતાજીના નવલા નોરતામાં ખૂબ ઉત્સાહથી માતાજીના પર્વને ઉજવી રહ્યા છે. સુરતના ગરબારસીઓ અને ખેલૈયાઓ શેરી ગરબા અને રમઝટોમાં મન મૂકી ગરબે ઝૂમી રહ્યા છે. જ્યારે સુરતની રમઝટો પણ ખૂબ સારા આયોજન કર્યા છે, ત્યારે સુરતમાં આવેલી આદ્યશક્તિ નવરાત્રી રમઝટની લાઈવ ગુજરાતની ટીમે મુલાકાત લીધી હતી, જેમાં ગરબા ચાહકો માટે છેલ્લા ત્રણેક વર્ષથી નવરાત્રીમાં ખેલૈયાઓ ગરબા રમી શકે તેવા હેતુથી મા આદ્યશક્તિ નવરાત્રી મહોત્સવ 2018 દ્વારા આ વર્ષ પણ ખૂબ સુંદર રીતે આયોજન કરવામાં આવ્યું છે. સુરતના મેઇન પ્રવેશદ્વાર ગણાતા કામરેજથી પાસોદરા મેઇન રોડ પર આવેલ ગ્રીન સિટીમાં આયોજન કરવામાં આવ્યું છે. તેમાં ખેલૈયાઓને ગરબે ઝૂમાવવા માટે ગુજરાતી બેસ્ટ સિંગર યોગિતા પટેલ દ્વારા નવરાત્રીના 9 દિવસ માતાજીની આરાધના તેમજ ગરબા ગાઈને મનોરંજન પૂરું પાડી રહ્યા છે. મારું નામ યોગિતા પટેલ. આજે છઠ્ઠું નોરતું છે, ખૂબ અહીંયા પબ્લિક આવે છે, ખૂબ ખૂબ બધાનો રિસ્પોન્સ મળે છે અને બહુ મજા આવે છે. ખૂબ જ સરસ, અહીંયા બહુ બધું ક્રાઉડ થાય છે, આયોજકોનો સપોર્ટ મળી રહે છે, ખેલૈયાનો સપોર્ટ મળી રહે છે, ખૂબ મજા આવે છે. આયોજકનું નામ છે અમારે હિરેનભાઈ રુદ્રા, અમારે કિશોરભાઈ પદમાણી, મુકેશભાઈ, ધાર્મિકભાઈ આ લોકો આયોજક છે અને સ્વામિનારાયણ ગ્રીન સિટીમાં આદ્યશક્તિ રમઝટ નામ છે. ખૂબ જ સરસ, ખૂબ જ સરસ. રમઝટમાં અત્યાર સુધીમાં સમાજના અગ્રણીઓ મહેશભાઈ સવાડી, બટુકભાઈ મોવલિયા તેમજ કોંગ્રેસ વિરોધ પક્ષના નેતા પરેશભાઈ ધાનાણી પણ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ આજે ખાસ ખોડલધામના ચેરમેન નરેશભાઈ પટેલ પણ ઉપસ્થિત રહેશે તેવી આયોજકો દ્વારા જાણવા મળ્યું છે. આયોજકમાં ધાર્મિકભાઈ માલવિયા, હિરેનભાઈ ભેસાડીયા, કિશોરભાઈ પદમાળી તેમજ અલગ અલગ સ્પોન્સરો દ્વારા આવું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. તેમાં ખાસ કરીને છેલ્લા દિવસે જે પહેલા નંબર પર આવે તેને બમ્પર ઇનામમાં એક્ટિવા ગાડી પણ આપવામાં આવશે. લોકનો રમઝટ કંઈક અલગ પ્રકારનું છે. દર વર્ષ કરતાં પબ્લિકનો આ વિસ્તારમાં અમને ખૂબ સરસ સપોર્ટ મળે છે. ખાસ કરીને કામરેજ વિસ્તારની અંદર જે પબ્લિકનો આપણે સુરતથી વસતા લોકો આવ્યા છે અને તેમને આ રમઝટનો ખૂબ સારો લાવો મળ્યો છે અને એ લોકોએ સારો એવો લાવો લઈ અને અમારી રમઝટને બહુ ચાર ચાંદ લગાવી દીધા છે એવું તે લોકોએ સફળતાપૂર્વક અમારા આયોજનમાં એને સાથ આપ્યો છે. ના, એ બધા અમને ખૂબ સહકાર આપ્યો છે. ઘણા ખરા મહેમાન આવ્યા છે, ગોપાલભાઈ ચમાણીથી માંડીને મહેશભાઈ સવાણી તેમજ આજે પરેશભાઈ આવ્યા અને કાલે અમારું આ આયોજન જોઈ અને નરેશભાઈ પટેલ અમારી લાગણીને માન આપી અને આ નવરાત્રીની અંદર જે કંઈક સારું એવું આયોજન થાય અને સારું એવું આયોજન છે તેને લાભ આપવા અને સહકાર આપવા પધારી રહ્યા છે. વધુમાં આયોજકે જણાવ્યું હતું કે સુરતની અંદર અમે આ આયોજન ફક્ત લોકોના મનોરંજન માટે કર્યું છે અને ખાસ વાત તો એ છે કે આ રમઝટમાં મહિલાઓ માટે અલગ વ્યવસ્થા કરવામાં આવી છે જેથી કરી મહિલાઓ નિસંકોચ ગરબે ઘૂમી શકે. આવું સુંદર આયોજન કરવા બદલ લોકોની વાહવાહ મળવી એ સ્વાભાવિક વાત છે. ત્યારે સુરતમાં આદ્યશક્તિ નવરાત્રી રમઝટને એક મહત્વનું સ્થાન સુરતમાં મળ્યું છે. ત્રણ વર્ષથી સતત આ ત્રીજું વર્ષ છે અમારું, એમાં સતત ખેલૈયાઓને સ્પોન્સર મિત્રનો વ્યવસ્થિત સાથ સહકાર બદલ આ વર્ષે અમે ભવ્ય સફળતા મેળવી શક્યા છીએ. અને આટલા દૂર હોવા છતાં ખેલૈયાઓ પ્લસ કે આવનારા વ્યક્તિઓ છે વિધાઉટ ટ્રેડિશનલ ખેલૈયાઓનો એટલો સપોર્ટ મળી રહ્યો છે કે અમે આ વર્ષે આવતા વર્ષે આનાથી પણ જોરદાર સુંદર આયોજન થાય એનું પણ અમે વિચારી રહ્યા છીએ. અત્યાર સુધીમાં મહેશભાઈ સવાણી, અલ્પેશભાઈ ગજેરા, સાગરભાઈ રાખોલિયા,
પરેશભાઈ ધાનાણી વિપક્ષ નેતા અત્યારે આવીને જતા રહ્યા છે. કાલની તારીખમાં શ્રી ખોડલધામ ટ્રસ્ટ કાગોળના ચેરમેન શ્રી નરેશભાઈ પટેલ, ભગીરથભાઈ પીઠવડી, અલ્પેશભાઈ કથિરિયા સહિતના ટોટલ અલ્પેશભાઈ ગજેરા સહિત ટોટલ મહેમાનો કાલ હાજર રહેશે એવા ન્યૂઝ અમને મળેલા છે. કેમેરામેન નિખિલ બકાણી સાથે દિવ્યેશ પરમાર, લાઈવ ગુજરાત ન્યૂઝ, સુરત.